हेलो गुड मॉर्निंग एवरीवन। संकलन नो आपो आ ત્રીજો લેક્ચર છે, તમે જાણો છો એટલે લગભગ આપણે અંદર ઉતરી ગયા છીએ થોડા। હવે મેં ગયા લેક્ચરમાં તમને જે વાત કરી હતી એ પ્રમાણે કે કેટલાક નિયમો આપણે બનાવેલા છે અને એ નિયમોના આધારે આપણે સંકલન કરવાનું। નિયમ એટલે દાખલાના પ્રકાર। નિયમ ના હોય તો દાખલા ના આવડે એવું નથી, પણ તમે હજી તમારો સંકલનમાં નવો નવો જન્મ થયો છે એટલે સંકલન તમે જાણતા નથી। હું જાણું છું તો હું તમને ગાઈડ કરું છું કે ભઈ આ રીતનું સ્વરૂપ આવે તો આ રીતે સંકલન કરો, આવું સ્વરૂપ આવે તો આ રીતે સંકલન કરો, બસ એટલું તમારે ધ્યાન રાખવાનું છે। તો એમાં શરૂઆત આપણે અહીંયાથી કરીએ છીએ। સમ રૂલ્સ ફોર ઇન્ટિગ્રેશન, સંકલન માટેના કેટલાક નિયમો। એમાં પહેલું છે, તો જુઓ તમારી પાસે છ એ છ ત્રિકોણમિતીય વિધેયોના સંકલિત છે, જેમ કે સાઇન નું છે, કોસ નું છે, ટેન નું છે, કોટ નું છે, સેક નું છે, કોસ સેક નું છે। બધાના જવાબ તમને મનમાં છે, જેમ તમે કદાચ બોલ્યા બી હશો અને કેટલાક મનમાં મનમાં હસતા હશે કે સર તો છે ને ના, પણ આપણે પૂછવાના છે, પણ આવડવા જોઈએ। છ એ છ ના સંકલિત આપણી પાસે છે। હવે વર્ગવાળા ને બે ના સંકલિત છે, સેક સ્ક્વેર અને કોસ સેક સ્ક્વેર। tan x નું વિકલિત sec square x છે, માટે sec square x નું પ્રતિવિકલિત tan x છે, એટલે કે સંકલિત tan x છે, અને cos x square x નું સંકલિત minus cot x છે, આ આપણે જાણીએ છીએ। પણ જે બાકીના ચાર ત્રિકોણમિતીય વિધેયોના વર્ગવાળા સ્વરૂપ છે એમના સંકલિત આપણી પાસે નથી, તો એના માટે આપણે ચોક્કસ નિયમ બનાવ્યો છે। નિયમ એટલે પ્રકાર, કેને એ રીતે આપણે ડિવાઈડ કરી અને સમજવું અને સરળતાથી આપણને જવાબ મળે। તો પહેલું, જો રકમમાં sec સ્ક્વેર કે cosec સ્ક્વેર આવે, જો રકમમાં sec સ્ક્વેર કે cosec સ્ક્વેર હોય તો સીધું સંકલન કરો, જો રકમમાં sec સ્ક્વેર કે cosec સ્ક્વેર હોય તો સીધું સંકલન કરો, જેમ કે sec સ્ક્વેર x નું સંકલિત tan x + c, cosec સ્ક્વેર x નું સંકલિત માઇનસ કોટ એક્સ માઇનસ પ્લસ સી। તો આ તો આપણે સીધો જવાબ લખી નાખવાનો છે, પણ જો રકમમાં ટેન સ્ક્વેર કે કોટ સ્ક્વેર હોય તો નિત્ય સમ લગાડી સંકલન કરો, બીજો નહીં। આ બધા નિયમો ચોપડામાં લખજો, ભલે તમારી પાસે વિડીયોઝ હોય, પણ બધા નિયમો ચોપડામાં લખજો, રાઈટ। જો રકમમાં ટેન સ્ક્વેર કે કોટ સ્ક્વેર હોય તો નિત્ય સમ લગાડી સંકલન કરો, તો નિત્ય સમ લગાડી સંકલન કરો, જેમ કે tan સ્ક્વેર x છે તો tan સ્ક્વેર નું નિત્ય સમ છે sec સ્ક્વેર x માઇનસ 1, sec સ્ક્વેર નું સંકલિત tan x, 1 નું x વચ્ચે માઇનસ પ્લસ c, સો sec tan સ્ક્વેર x નું સંકલિત થશે tan x માઇનસ x પ્લસ c। આને તમારે સૂત્ર તરીકે યાદ રાખવું હોય તોય વાંધો નથી, અને વચ્ચેનું સ્ટેપ sec સ્ક્વેર x માઇનસ 1 લખીને લખશો તો એ કોઈ વાંધો નથી, પણ યાદ રાખવું પડશે। એના પછી cos સ્ક્વેર માટે cos સ્ક્વેર નું નિત્ય સમ છે cos x સ્ક્વેર x - 1, cos x સ્ક્વેર x નું સંકલિત છે - cot x - x + c, બરાબર છે। સો 1 નું x થઈ ગયું, બાકી બધું તમે જાણો છો। હવે સૌથી ડેન્જર આવે કે જો રકમમાં sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે, મેં ખૂણો ક્યાંય નથી લખ્યો, જો x હોય તો dx, થીટા હોય તો d થીટા, u હોય તો du, એની સાપેક્ષે આપણે સંકલન કરવાનું છે। સો વેરિયેબલ્સ આર લાઈક ક્લોથ્સ, આપણે આવું કીધું હતું, વિધેયની લાક્ષણિકતા અલગ છે અને ચલની લાક્ષણિકતા અલગ છે। જો રકમમાં sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે તો મોસ્ટ સૂત્રો લગાડી સંકલન કરો, જો રકમમાં sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે તો મોસ્ટ સૂત્રો આવે, મોસ્ટ સૂત્રો આપણે 11માં ભણીને આવ્યા છે, છતાં જે વિદ્યાર્થીઓ નવા છે, ન્યુ એડમિશન છે, એમના માટે હું અહીંયા મોસ્ટ સૂત્ર લખું છું, લખી લેજો, sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર x 1 માઇનસ cos ખૂણો ડબલ બાય 2, આ એનું મોસ્ટ સૂત્ર કહીશું, આ સૂત્રને આપણે મોસ્ટ સૂત્ર કહીએ છીએ। સૂત્ર તમને આવડે છે, પણ મેં નામ આપ્યું છે મોસ્ટ સૂત્ર, યાદ રાખજો। ત્યાર પછી cos square x is equal to 1
प्लस कॉस खूणो डबल बाय टू हूँ हमेशा आज रीते एने बोलीस એટલે તમે આ જ રીતે ભેજામાં નાખવાનો ટ્રાય કરજો sin² = 1 - cos ખૂણો ડબલ / 2 મતલબ અહીંયા x છે તો જવાબમાં 2x આવશે અહીંયા 2x હોત તો અહીંયા 4x આવે અહીંયા x / 2 હોત તો અહીંયા x આવે સો આને sin² નું મોસ્ટ સૂત્ર અને આને આપણે cos² નું મોસ્ટ સૂત્ર કહીશું cos² = 1 + cos ખૂણો ડબલ / 2 sin² એટલે 1 - cos ખૂણો ડબલ / 2 cos² એટલે 1 + cos ખૂણો ડબલ / 2 આટલી વસ્તુ યાદ રાખજો સો આને આપણે મોસ્ટ સૂત્ર કહેવાના છીએ તો જો રકમમાં sin² કે cos² આવે જો રકમમાં sin² કે cos² આવે તો મોસ્ટ સૂત્રો લગાડી સંકલન કરો હવે પહેલો દાખલો લઈએ sin² sin² ની જગ્યાએ મેં મોસ્ટ સૂત્ર ટીકાયું 1 - cos ખૂણો ડબલ / 2 dx હવે 1 / 2 અચળ બહાર આવ્યા આખાને છેદમાં 1 નું સંકલિત x - m નું m cos 2x નું સંકલિત sin 2x / 2 હવે અહીંયા જે / 2 આવે ને એનો નિયમ હજી આપણે ચાલ્યો નથી પણ આજે એન્ડમાં અથવા આવતા લેક્ચરના સ્ટાર્ટિંગમાં એ ચાલશે અત્યારે તમારે સ્વીકારીને ચાલવાનું છે તમારે એમ બરાબર તો sin² નું મોસ્ટ સૂત્ર 1 - cos ખૂણો ડબલ / 2 પછી 1 / 2 અચળ બહાર 1 નું x cos 2x નું sin 2x / 2 આનું સંકલન થયું એ જ રીતે cos² નું મોસ્ટ સૂત્ર છે 1 + cos ખૂણો ડબલ / 2 આ 1 / 2 અચળ બહાર આવ્યા 1 નું સંકલિત x cos 2x નું sin 2x / 2 + c તો આજે આપણી પાસે આ ત્રણ નિયમ sec² cos x² માટે tan² cot² માટે અને sin² cos² માટે આયા બરાબર યાદ રાખજો લખી લો હવે જો ગઈકાલે આપણે સ્વાધ્યાય 7.1 માં આ ત્રણ દાખલા મેં બાકી રાખ્યા હતા 18 19 અને 20 જેમાં ત્રિકોણમિતીય વિધેયો છે એટલે સમજાવવાના આ નિયમો સમજાવવાના કારણે આપણે આ દાખલા બાકી રાખ્યા હતા આજે આ દાખલા પૂરા કરી અને લગભગ 7.2 ચાલુ કરવાની તૈયારીમાં પહોંચી જઈશું હવે જો આનો જ ઉપયોગ થશે sec x into sec x plus tan x ગુણાકારનો નિયમ આપણી પાસે નથી ભાગાકારનો નિયમ આપણી પાસે નથી તમે બહુ સારી રીતે જાણો છો તો પછી એને પહેલા સરવાળા બાદબાકીમાં ફેરવો sec ને અંદર ગણો sec sec a sec square x plus sec into tan sec x into tan x આ રેડીમેડ સ્વરૂપ આવ્યું જોઈ લો હવે બેઉને સાંકોલી અલગ આપવા હોય તો આપો હવે તમે મોટા થયા છો એવું નહીં કરો તો પણ ચાલશે સંકલનમાં તમારી ઉંમર લગભગ 3 લેક્ચર જેટલી થઈ ગઈ બરાબર સંકલનમાં તમારી ઉંમર 3 લેક્ચર 3 કલાક જેટલી થવાઈ છે સો sec² x dx હવેથી આવું નહીં કરો તો ચાલશે અમુક ઉંમર પછી ક્લાસરૂમમાં જઈ અને દૂધની બોટલ કાઢો તો શું થાય લોકો હશે હું કહું છું ના હશે તો કે તમે અમૂલની દૂધની બોટલ પેલી કાઢી હોય ને બિંદાવાળી તો ના હશે પણ હા પેલી જૂની કાઢી હોય તો હશે એના જેવી વાત થઈ સો ભાઈ આ તમે ફેરવી દીધું હવે આપણું રેડીમેડ સ્વરૂપ આવી ગયું ભાઈ sec² નું સંકલિત આપણી પાસે છે tan x sec tan કોનું વિકલિત છે તો sec x નું વિકલિત sec x into tan x છે માટે sec x into tan x નું પ્રતિવિકલિત sec x થશે અને plus c તો બધામાં ટીકાવાનું છે જ કારણ શું તો કે plus c નો મતલબ એવો થાય છે કે અનિયત સંકલન છે આપણી પાસે પ્રદેશ અહીંયા નથી વગર પ્રદેશે સંકલન કરવા નીકળ્યા છે એટલે બધામાં plus c લખવું એટલું જરૂરી છે એના પછી સરળતા ખાતર હવે જો ભાગાકારનો નિયમ નથી ભાગાકારનો નિયમ નથી માટે તેને sin cos માં ફેરવો સો ઇન્ટિગ્રેશન sec² x નું સાદુરૂપ થશે cos² x છેદમાં અને છેદમાં cos x² x છે તો અંશમાં તે બની જશે sin² x dx તો યે તો હમારા બના tan² x અને જો રકમમાં tan² કે cot² આવે એ બીજો નિયમ જો રકમમાં tan² કે cot² આવે તો નિત્યસમ લગાડી સંકલન કરો tan² નું નિત્યસમ છે
sec square x minus 1 dx sec square x નું સંકલિત થશે tan x 1 નું x plus c क्या આમાં કઈ છે ભાઈ જો લોકો કહે છે સંકલન હું તો ના પાડું દમ વગર છે ફરીથી ભાગાકારનો નિયમ આપણી પાસે નથી તો એને સરવાળ બાદબાકીમાં ફેરવો સ્વરૂપ બનાવો એ રકમ બનાવવા વાળાનું કામ છે સોલ્વ કરવું આપણું કામ છે આવું ના હોત તેવું નહીં વિચારવાનું જે છે એના માટે વિચારી હું લસા છૂટો પાડું છું ચલો 2 upon cos square નું બીજું નામ છે 2 sec square x minus 3 અચળ sin upon cos square 1 sin upon cos એટલે 10 થાય અને 1 1 upon cos બચવી sec થશે તો tan x into sec x લખવાના બદલે હું લખું છું sec x into tan x તો મને ઉપરના દાખલામાં આ દાખલામાં કાઈ ફેર નથી લાગતો સોરી આ 18 માં દાખલામાં આ દાખલામાં કેમ તો કે અહીંયા એકલું sec square હતું અહીંયા 2 sec square છે અહીંયા એકલું sec 10 હતું અહીંયા માઇનસ 3 sec 10 છે માત્ર સહગુણકો બદલાયા આ આના સહગુણકો 1 છે આના સહગુણકો 2 માઇનસ 3 છે છે શું આમાં દાખલો ઓળખતા શીખો ભાઈ તમને ખબર પડવી જોઈએ કે ખાલી સહગુણકો બદલાય છે ખાલી કપડા બદલાય છે ખાલી પાવડર વધારે લગાવ્યો છે ખાલી લિપસ્ટિક લગાઈ છે ખાલી મેકઅપ કર્યો છે યા નથી કર્યો એવું કરવાથી દાખલો બદલાઈ નથી જતો આપણી નજર બદલાઈ જાય છે સો બહુ ધ્યાન રાખવાનું છે 11 સ્વાધ્યાય છે મેં પહેલા જ કીધું અનિયત સંકલન ભાગ 1 અનિયત સંકલન ભાગ 2 અને નિયત સંકલન બધું ભેગું કરી 3 ચેપ્ટર ભેગા કરીને આપણો ચેપ્ટર અને મિસેલેનિયસ એટલે કે પ્રકીર્ણ સહિત 12 સ્વાધ્યાય છે તો આપણે આજે 7.2 માં જવાની તૈયારીમાં છીએ એમાં આ ખાસ નિયમો અને આ 3 દાખલા હું માનું છું ત્યાં સુધી કોઈને વાંધો હશે નહીં સો આટલું લખી લો એટલે આપણે 7.2 ના પ્રી પ્લાનિંગમાં જઈએ આખું સંકલન જેની પર ઊભું છે એ સૌથી મજબૂત પાયો બેઝ એટલે જ આદેશનો નિયમ આદેશનો નિયમ અથવા આદેશની રીતે સંકલન જેને ચલ પરિવર્તનનો નિયમ પણ કહે છે આ જે મેં લખ્યું છે પરિણામ એ કહેવાય આદેશનો નિયમ જ્યારે થિયરીઓ પૂછાતી હતી ત્યારે સૌથી હાઈએસ્ટ વખત આ થિયરી બોર્ડ એક્ઝામમાં પૂછાયેલી છે કે આદેશનો નિયમ લખો અને સાબિત કરો 4-5 મુદ્દાની ખાલી પ્રતિજ્ઞા હતી ઘણી વખત આદેશનો નિયમ લખો 2 માર્કમાં પૂછાતો હતો ખાલી હેડિંગ જ લખવાનું આપણે તો એ નથી લખ્યું આપણે તો ખાલી પરિણામ લખ્યું છે એની જરૂર નથી હવે પૂછાતું નથી પણ ત્યારે એવું કહેવાતું હતું આદેશનો નિયમ લખો એટલે એની હેડિંગ જે 4-5 મુદ્દા છે લખવાના અને પછી નીચે સાબિતી એટલે એની એ વખતે બહુ જાહો જલાલી હતી પણ કાળક્રમે સાંપ ગયો અને એનો લિસોટો રહી ગયો થિયરી જતી રહી અને એનું પરિણામ રહી ગયું જો કે આના વગર સંકલન કરવું ડિફિકલ્ટ છે 2 ડિફિકલ્ટ છે 3 ડિફિકલ્ટ છે જે તમારે સમજવું એ સમજો હું નથી માનતો કે 7.1 ની આગળ આના વગર આપણે જઈ શકીએ બરાબર છે તો વગર સાબિતી વગર પરિણામે જ્યારે આ મારે તમને સમજાવવાનું આવે ત્યારે સ્વાભાવિક છે કે કામ વધી જાય મારું અને જવાબદારી વધી જાય તમારી બરાબર બંને દિશામાં આપણને ફાયદો થાય વિચારીએ ચલ પરિવર્તનનો નિયમ તો તમે ડાબી બાજુમાં જોશો તો x ચલ છે જ્યારે જમણી બાજુમાં t ચલ છે એટલે આખા ચલનું પરિવર્તન થઈ ગયું આખા ચલનું શું થઈ ગયું પરિવર્તન માટે એને ચલ પરિવર્તનનો નિયમ પણ કહે છે ચેન્જિંગ ઓફ વેરિયેબલ એવો રૂલ પણ કહે છે રૂલ ફોર ઇન્ટિગ્રેશન ઓફ ચેન્જિંગ ઓફ વેરિયેબલ ચલ પરિવર્તનનો નિયમ આદેશ લેવો એટલે ધારવું આદેશ એટલે દેશ આપણને નથી આપી દીધો છે હજી મોદી ખાતે એના માટે આદેશ લેવો એટલે ધારવું સબસ્ટિટ્યુશન કરવું સબસ્ટિટ્યુટ x = gt x ના સ્થાને gt ટીકાઓ એટલે એક ઓર્ડર કર્યો એક આદેશ કર્યો આદેશ જારી કર્યો નથી કરતા તો આપણે આદેશ કરવાનો છે કે હવે આમ કરતા હવે આમ લેતા હવે તેમ કરતા આપણે આદેશ આપવાનો છે ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ આદેશનો નિયમ અથવા ચલ પરિવર્તનનો નિયમ હવે આયુક્તિકા પરિણામ એ તમે જુઓ
एक्चुअली बहुत मोटी थियरी छे पण आपणे पतली गली माथी सीधा जवाब पासे पहोंची जईए छे इंटीग्रेशन fx dx मा x is equal to gt लेता મે x ના સ્થાને કે નવું સ્વરૂપ ધાર્યું હવે જે ધારવાની વાત છે એમાં આપણા પપ્પાનું રાજ ચાલતું નથી યાદ રાખજો શું ધારવું એ દાખલાના પ્રકાર પ્રમાણે હું સમજાવતો જઈશ કે જો આ પ્રકારના દાખલા હોય તો આ ધારવું ફલાણો પ્રકારના દાખલા હોય તો ફલાણો ધારવું ઢીકણા પ્રકારના દાખલા હોય તો ઢીકણું ધારવું મતલબ એ કે દાખલાનો પ્રકાર જોયા પછી વી વિલ ડિસાઈડ વોટ વી હેવ ટુ સબસ્ટિટ્યુટ રાઈટ એમને આપણે એ ડિસિઝન લેવાનું નથી પણ અહીંયા એમ માની અહીંયા તમને ઊંધું દેખાય છે જો ડાબી બાજુ સરળ અને જમણી બાજુ જટિલ દેખાય છે પણ આ ક્રિયા કરવાથી દાખલામાં તમે બિલીવ નહીં કરો ડાબી બાજુ જટિલ અને જમણી બાજુ સરળ થઈ જશે અહીંયા ઊંધું છે કારણ કે આપણી અજ્ઞાત વસ્તુ છે એટલા માટે તો મેં ધારો કે x ની જગ્યાએ જી થી અત્યારે આપણે સંકલન કરી રહ્યા છે x ની સાપેક્ષે Due to dx, we can say the integration is with respect to x. x ની સાપેક્ષે આપણે સંકલન કરી રહ્યા છીએ. હવે મેં નવો ચલ t દાખલ કર્યો. નવો ચલ t દાખલ કર્યો એટલે આખું વાતાવરણ t માં થઈ જશે. આખું વાતાવરણ t માં થઈ જશે એટલે આખું સ્વરૂપ મારે t ના સ્વરૂપમાં લાવવાનું. અહીંયા t dx ની જગ્યાએ dt લાવવું પડશે. તો એ કરવા માટે અહીંયા विकलन करवानी जे बात छे ये अहियां बराबर समझो कि धारो के मारी पासे y इक्वल टू x स्वरूप छे त्रण रीते हूं विकलन करी सकू पहेलू जोता रहेजो बराबर x नी सापेक्षे विकलन करता dy by dx इक्वल टू 1 x ની સાપેક્ષે જો મે વિકલન કર્યું તો આ પરિણામ આવું બનશે y ની સાપેક્ષે વિકલન કરીશું તો 1 is equal to dx by dy અને વિકલન કરીએ વિકલન કરતા ત્રણે ત્રણ વસ્તુ સાચી છે જ્યાં જેની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ થાય સમજાય છે ને ચામાય ખાંડ નાખી શકાય મમ્મી મોહનથાળ બનાવે તો એમાંય ખાંડ નાખી શકાય શરબત વાળું દૂધ બનાવે તો એમાંય ખાંડ આવે સમજાય છે મારી વાત કઈ સ્વીટ બનાવે તો એમાંય ખાંડ આવે ગળી દાળ ભાવતી હોય તો એમાંય ખાંડ આવે કામ દરેક જગ્યાએ ખાંડનું જ છે પણ ટેસ્ટ બધાના અલગ છે ઇટ્સ લાઈક ધેટ કે બધે કર્યું છે વિકલન જ પણ બધાના સ્વરૂપ અર્થઘટન જુદા જુદા છે તમારે કયા સ્વરૂપમાં જરૂર છે એ પ્રમાણે વાત કરો અત્યાર સુધી તમે dy / dx ને ભેગું જોયું છે એટલે તમને એવું લાગે છે કે dy / dx એટલે આખું પદ છે વાસ્તવમાં એવું નથી dy / dx એ આખું પદ નથી મિત્રો dy / dx એ dy અને dx નો ગુણોત્તર છે એ ખરેખર અલગ પદો છે પણ આપણે શરૂઆતથી જ બંનેને જોડે જોતા આવ્યા છે સો આપણા માઇન્ડમાં ઇમેજ એવી બની ગઈ કે dy / dx ઇઝ અ ટર્મ ના એ ટર્મ નથી કે dy અને dx નો ગુણોત્તર છે dy એ y નું વિકલ છે dx એ x નું વિકલ છે y ના વિકલ અને x ના વિકલ નો ગુણોત્તર એટલે dy / dx x ના વિકલ અને y ના વિકલ નો ગુણોત્તર એટલે dx / dy અને તમે આમ પણ લખી શકો કે ભઈ y નું વિકલન dy હવે હું એમ કહું કે y ની સાપેક્ષે તો આ થાય અને y ની સાપેક્ષે y નું 1 થાય પણ અહીંયા મેં ત્રીજા સ્વરૂપમાં કોઈની સાપેક્ષે વિકલન નથી કર્યું y નું વિકલન dy હા હું y ની સાપેક્ષે કહું તો 1 x ની સાપેક્ષે કહું તો dy / dx t ની સાપેક્ષે કહું તો dy / dt પણ હું જ્યારે એમ કહું y નું વિકલન સો વિલ બી dy x નું વિકલન વિલ બી dx theta નું વિકલન વિલ બી d theta સો હવે આપણે થોડા આ ટોપિકમાં અંદર ગયા છે અત્યાર સુધી એમ કહું y નું વિકલન તો તમે 100% તમારા માઇન્ડમાં આ વસ્તુ જ વિચારશો dy / dx
પણ હવેથી યાદ રાખો હું આખો વિધાન આપીશ મે બધા દાખલામાં લખ્યું છે x ની સાપેક્ષે વિકલન કરતા y ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે વિકલન કરતા કેમ આ જ કારણથી મે ત્યાં પાયો નાખ્યો છે હું એમ કો y નું વિકલિત તો તમારે કેવાનો dy y નું x ની સાપેક્ષે વિકલિત એની સે dy/dx y નું y ની સાપેક્ષે વિકલિત will be 1 बराबर याद रखो y नु t नी सापेक्ष विकले dy/dt सो आ वस्तु माइंड मा क्लियर करजो હવે સંકલન માં આયા વિકલન ની બહાર નીકળી ગયા મીન્સ કે વી આર માસ્ટરિંગ વિકલન માસ્ટર નહી તો એક્સપર્ટ તો ખરા છે અને એક્સપર્ટ બન્યા પછી જો આવી નાની ભૂલ કરી દઈએ તો પછી અને વિકલન વગર સંકલન અધૂરું છે અને સંકલન વગર 12મું ધોરણ અધૂરું છે બરાબર છે સો ફરીથી હું x ની સાપેક્ષે વિકલન કરતો dy/dx y ની સાપેક્ષે વિકલન કરતો 1 કોઈ ની સાપેક્ષે ને dy/dx સો એ જ વસ્તુ અહીંયા કરવાની છે હવે વિકલન કરીશું પણ કોઈ ની સાપેક્ષે વિકલન નહીં કરીએ સો જોતા જ x નું વિકલિત dx g मिस्टर x નું વિકલિત g ડેશ मिस्टर x અને मिस्टर x નું dt કોઈ નું વિકલન 1 થવાનું નથી સો ઈટ વિલ બી dx ઇક્વલ ટુ g ડેશ t dt मिस्टर x તમારો પીછો નહીં છોડે એ તો છેક સુધી જોડે જ રહેવાનું છે યાદ રાખજો સો मिस्टर x તમને છોડશે નહીં એ વસ્તુ ફાઇનલ છે બરાબર છે सो x बराबर g t हूँ धारू तो d x जगह है मारे g dash t d t t का हूँ बड़े अब अधिश की मान हो यहाँ मुक इंटीग्रेशन f x नी जगह है अपने धारू छे g t अने d x नी जगह है g dash t d t सो इट इस कॉल्ड अने अपने देश आदेश નો નિયમ અથવા ચલ પરિવર્તન નો આની જગ્યા ત્યારે જ લખાય જ્યારે x બરાબર gt ધાર્યું હોય કઈ કરે વગર ચલ નું પરિવર્તન ન થાય કઈક કરવું પડે કઈક એ કઈક છે એ આદેશ લેવાની ક્રિયા છે શું આદેશ લેવો એ આપણે દાખલાઓ વધારે જોઈશું ત્યારે ખબર પડશે આપણી પાસે બીજા ત્રણ પરિણામ છે આપણી ચોપડીમાં એ વસ્તુ કન્સિડર કરી નથી પણ એ ત્રણે ત્રણ પરિણામ હું તમને એટલા માટે સમજાવું છું કે આપણા દાખલામાં એ વેલિડ છે સેકન્ડ થિંગ ગુજસેટ જેડબલી માં પણ આપણને બહુ જ હેલ્પફુલ રહેશે તો બીજા ત્રણ નિયમો હું તમને આપવા જઈ રહ્યો છું ત્યાં સુધી આટલું લખી જો આદેશના નિયમ પર આધારિત ખૂબ જ અગત્યનો પહેલો નિયમ કે માની લો કે સ્મોલ f નું સંકલિત કેપિટલ f છે સ્મોલ f નું સંકલિત કેપિટલ f છે હવે x ની જગ્યાએ ax + b આવે x ની જગ્યાએ ax + b આવે આને કહેવાય x ની સુરેખ પદાવલી આને કહેવાય x ની સુરેખ પદાવલી તો જો x ની જગ્યાએ x ની સુરેખ પદાવલી આવે તો પણ તેનું સંકલન x સમજીને જ કરવાનું તો સ્મોલ fx નું સંકલિત છે કેપિટલ fx સમજવાનું x લખવાનું તો x + b અને ત્યાર પછી જવાબને x ના સહગુણક વડે ભાગવાનું ત્યાર પછી જવાબને x ના સહગુણક વડે ભાગવાનું તો એ જ નિયમ મેં અહીંયા લખ્યો છે કે જો રકમમાં x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરવું ત્યારબાદ x ના સહગુણક વડે ભાગો ત્યારબાદ જવાબને એવું લખશો તો પણ વાંધો નથી ત્યારબાદ જવાબને x ના સહગુણક વડે ભાગો હવે આ જ વસ્તુને હું થોડાક ઉદાહરણથી તમને સમજાવવા માંગુ છું જેમ કે જો પેન ઇન્ટિગ્રેશન 1 upon x dx by integration 1 upon x dx is log mod x plus c આપણે જાણીએ છીએ પણ માની લો કે હવે x ની જગ્યાએ 1 upon 3x plus 2 આવ્યો જોઈ x ની જગ્યાએ x ની સુરેખ પદાવલી આવી એટલે
એટલે x હતું એના બદલે 3x + 2 આવ્યું તો x ની સોરે પદાવલી છે તો આને x જ સમજો હું આને x સમજો તો 1 / x નું સંકલિત થશે log mod x સમજવાનું x લખવાનું તો જે સ્વરૂપ છે તે જ ત્યારબાદ જવાબને x ના સહગુણક વડે ભાગો પતિવી ભાઈ તો કેટલું ઈઝી એટલે આ નિયમ બરાબર યાદ રાખો કે જો રકમ x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરો અને જવાબને x ના સહગુણક વડે ભાગો જેમ કે ઇન્ટિગ્રેશન 3:2x dx નું સંકલિત થશે 3:x upon log 3 + c પણ હવે માની લો કે x ની જગ્યાએ 3:2 x by 2 plus 5 છે તો એને 3:x સમજીને સંકલન કરો 3:x by 2 plus 5 upon log 3 અને ત્યારબાદ જવાબને x ના સહગુણક x નો સહગુણક અહીંયા 1/2 છે 1/2 વડે ભાગવું એટલે 2 વડે ગુણવું બરાબર વાત યાદ રાખજો રાઈટ એના પછી ત્રીજું ઇન્ટિગ્રેશન sin x dx is minus cos x plus c પણ માની લો કે ઇન્ટિગ્રેશન sin 2 minus 3x dx તો અહીંયા તમે જોઈ શકો છો x ની જગ્યાએ x ની સુરેખ પદાવલી છે એ x plus b a equal to minus 3 and b equal to 2 છે તો તેનું x સમજીને જ સંકલન કરો સો માઇનસ cos 2 minus 3x plus c ત્યારબાદ જવાબને x ના સહગુણક વડે ભાગો અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ધેન ફાઇનલ આન્સર વિલ બી સોરી 1/3 cos 2 minus 3x plus c સો આટલી વસ્તુ યાદ રાખો કે રકમમાં x ના સ્થાને x ની સુરેખ પદાવલી આવે તો તેનું x સમજીને સંકલન કરો અને જવાબને x ના સહગુણક વડે ભાગો સો લખી લો આટલા દાખલા એટલે આવી જઈએ આદેશના નિયમ પર આધારિત બીજો નિયમ કે fx^n into f'x dx તો જવાબ આવશે fx^n + 1 / n + 1 + c મતલબ વિધેયની ગમે તેટલી ઘાત હોય ઘાત વગરનાનો વિકલિત બાજુમાં તો જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે વિધેયની ગમે તેટલી ઘાત હોય વિધેયની ગમે તેટલી ઘાત હોય વિધેય છે આની ઘાત વિધેયની ગમે તેટલી ઘાત હોય ઘાત ને ધ્યાનમાં ન લો તો fx નું વિકલિત થશે f'x ઘાત ને ધ્યાનમાં ન લો તો fx નું વિકલિત થશે f'x જો ઘાત ધ્યાનમાં ન લઈએ અને બાજુમાં એનું વિકલિત હોય તો જવાબમાં વિધેયની જે ઘાત હતી ને એમાં એક વધે અને એટલા જ વડે ભાગી દેવાનું આ એનો નિયમ છે એટલે એને આપણે આવી રીતે યાદ રાખીશું કે વિધેયની ગમે તેટલી ઘાત હોય પણ ઘાત વગરનાનો વિકલિત જો બાજુમાં ગુણાયેલું હોય તો જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે જેમ કે આનો એક દાખલો લઈએ ઇન્ટિગ્રેશન x^n dx હવે જો અહીંયાથી સૂત્રો પણ તમે આ રીતે સમજી શકો છો હું આને આમ પણ લખી શકું ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x^n ઇન્ટુ 1 dx હવે ઘાતને ન જુઓ આ જે ઘાત લખી છે એને ન જુઓ જોવાની નહીં લખવાનું તો ખરા તો રહ્યો x x નું વિકલિત 1 બાજુમાં ગુણાયેલું છે એનું વિકલિત 1 બાજુમાં ગુણાયેલું છે તો ઘાત વગરનાનું વિકલિત બાજુમાં ગુણાયેલું છે તો એના જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે તો આ તો આપણું જૂનું જાણીતું ને લોક લાડીલું સૂત્ર છે જે આ નિયમથી પણ આપણે ચકાસી શકીએ એના પછી ઇન્ટિગ્રેશન
tan square x કેટલા પરિણામો એવા છે કે જે આપણને કન્ફ્યુઝ કરી નાખે એક્ચ્યુઅલ માં એમ અભી દમ જ ના હોય બરાબર હવે જો tan square x into sec square x માં tan ની ઘાત ને ન જુઓ ભલે ને બે છે કે ગમે તેટલી હોય તો એ થઈ ગયો tan સો tan નું વિકલિત બાજુમાં ગુણેલું છે વોટ ઇઝ ધ ડેરિવેટિવ ઓફ tan tan નું વિકલિત છે sec square घात ने न जोइए तो तेनु विकलित बाजू में गुणायलु छे एनो मतलब के जो घात वगर ना नो विकलित बाजू में गुणायलु होय तो जवाब में विधेय नी एक घात वधे अने छेद में तेटली उतरी आवे जो घात वगर ना नो विकलित बाजू में गुणायलु होय केटले स्वरूप एवा छे जे आपणे कन्फ्यूज करी नाखे કેટલાય સ્વરૂપ એવા છે જે આપણને કન્ફ્યુઝ કરી નાખે log x upon x ખરેખર આને જોવા જઈએ તો હું આમ લખી શકું log x into 1 upon x હવે log x ની ઘાત કેટલી તો કે 1 n ન જુઓ ચલો ના જુઓ તો એનું વિકલિત બાજુમાં છે ઘાતને બાજુમાં મૂકી દો ઘાતને બાજુમાં મૂકી દીધું હવે શું એનું વિકલિત સામે છે આ છે ઘાત વગરનો વિકલિત બાજુમાં છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે હતે કેટલી 1 1 વધી એટલે થઈ 2 / 2 + c તો આવી બધી રમકડીઓ એમસીક્યુ માં આવે ભાઈ એટલે આજે ત્રણ નિયમ હું તમને કહું છું ને એ સૌથી વધારે ઇન ધ એન્ડ ઓફ ધી સમ દાખલાના અંતમાં કામમાં આવશે અને ગુજસેટ જે ડબલી માં આવા શોર્ટકટ વખતે તમને આ સૂત્ર બહુ જ હેલ્પફુલ થશે બરાબર યાદ રાખજો રાઈટ સો ઘાત વગરનાનું વિકલિત બાજુમાં ગુણાયું હોય હવે થોડું ડીપમાં લઈ જો તમને હું ઇન્ટિગ્રેશન અંડર રૂટ x² + 3 ઇન્ટુ 2x dx અથવા 2x ને મેં ધારો કે આગળ લખ્યો તો જો હું આમ લખી શકું ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x² + 3 નું વર્ગમૂળ એટલે 1/2 ગુણ્યા 2x એટલે આ તો હવે 1/2 ને ના જો 1/2 ને જોશો જ નહીં જોવો પણ કહેવાનું નથી જો હવે વિકલન કરવાનું x² નું 2x ને 3 નું 0 બાજુમાં છે આ છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે x² + 3 raise to 1/2 + 1 upon 1/2 + 1 + c સાદો રૂપનું કામ તમારું છે આ બધું નહીં મારે સંકલન શીખવાડવાનું છે એટલે ફાઇનલ આન્સર તમે લખો સો આવા નિયમ 1100 અધ્યાય છે વેરાઇટીસ બહુ છે દાખલા સહેલા છે બટ ડ્યુ ટુ વેરાઇટીસ આપણું પેટ શરૂઆતમાં જ ભરાઈ જાય પછી પાછળની વેરાઇટી ના જમી શકીએ એવું ના થવું જોઈએ દરેકને સરખો ન્યાય પ્રોપર ટાઈમ આપવાનો છે સો આ લખી લો એટલે ત્રીજા અને છેલ્લા નિયમ પર જઈએ આમ જોવા જઈએ તો છેલ્લો નિયમ છે પણ એક બીજું સૂત્ર પણ મને યાદ આવ્યું જે તમને ગુજસેટ જેડબલી માં કામ આવશે એટલે જોડે જોડે એ પણ આપણે લઈ લઈએ છે ત્રીજો અને છેલ્લો નિયમ જો આપણી પાસે f'x સ્વરૂપ હોય એટલે કે છેદનું વિકલિત અંશમાં હોય જો છેદનું વિકલિત અંશમાં તો જવાબ log મૂળ છેદ + c થાય આ આવો નિયમ કે છે તો જોઈએ હવે આપણે એની પરથી નાની નાની દાખલ લઈએ જેમ કે ઇન્ટિગ્રેશન 1 upon x dx જોઈ લો શું છેદનું વિકલિત અંશમાં છે ધ ડેરિવેટિવ ઓફ x ઇઝ 1 છેદનું વિકલિત અંશમાં જવાબ log મૂળ છેદ + c કેટલું ઈઝી જેમ કે ઇન્ટિગ્રેશન cot x dx cot x ને હું ઇન્ટિગ્રેશન cos x upon sin x થી પણ દર્શાવી શકું cos upon sin માં છેદમાં sin છે sin નું વિકલિત છે cos sin નું વિકલિત cos છે એટલે છેદનું વિકલિત કૌંસમાં છે આથી જવાબ log મૂળ છેદ આપણે પણ જાણીએ છીએ કે cot નું સંકલિત છે log mod sin cot નું સંકલિત છે log mod sin એ પણ આપણે
જાણીએ છીએ. સો જો છેદ નું વિકલિત અંશમાં તો જવાબ log મૂળ છે. જેમ કે 1/x log x dx સ્વરૂપ ઘણી વખત આપણે ઓળખવું પડે, કોઈક વખત સીધે સીધું આવે, કોઈક વખત આપણે ઓળખવું પડે. આ ઓળખવા વાળું સ્વરૂપ છે. હું આને આમ લખી શકું 1/x/log x, જોઈ લો 1/x/log x છેદનું વિકલિત અંશમાં આવી ગયું. છેદનું વિકલિત અંશમાં તો જવાબ log મોડ છે, મીન્સ log મોડ log x પ્લસ c. આમ તમારે એને સમજવું પડે. ક્લિયર પોઈન્ટ? સો આ ત્રીજો નિયમ હતો આપણો, અને એડિશનલ ચોથો નિયમ કે જો છેદનું છેદનું વિકલિત અંશમાં ને છેદ વર્ગમૂળમાં, અહીંયા વર્ગમૂળમાં નથી તો log મોડ, ત્યાં છેદ વર્ગમૂળમાં છે તો જવાબ 2√fx log નહીં આવે, 2√m પણ કહી શકાય. બરાબર છે? તો એની કેવી દાખલી હશે જોઈ લો. જો છેદનું વિકલિત અંશમાં અને છેદ વર્ગમૂળમાં તો જવાબ આ આવશે. જેમ કે પહેલું ઇન્ટિગ્રેશન 1/√x dx. હવે રૂટ એક્સ માં રૂટ ને ન જુઓ તો એક્સ નું વિકલિત અંશમાં છે, રૂટ ને ન જોઈએ તો એફ એક્સ નું વિકલિત એફ ડેશ એક્સ છે, રૂટ ને ન જોઈએ તો એક્સ નું વિકલિત 1 છે. એટલે આનો જવાબ આવશે 2√x + c. જેમ કે ઇન્ટિગ્રેશન sec²x/√10x dx છેદનું વિકલિત અંશમાં છે અને છેદ વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં છે પણ વિકલન વખતે વર્ગમૂળ કન્સિડર કરવાનું નહીં, તો 10 નું વિકલિત sec² છે એટલે આનો જવાબ થશે 2√10x + c. તો આવી રીતે સ્વરૂપને આપણે ઓળખવું પડે, યાદ રાખજો. બરાબર? કેટલીક વખત એક સ્વરૂપ બીજામાં ના જતું રહે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. બીજો એક દાખલો લઈએ, ઇન્ટિગ્રેશન 4x + 3/√2x²+3x. જોઈ લો, હવે આ જ સૂત્ર છે પણ રકમ ડેન્જર થઈ તમારા માટે, પહેલી વહેલી વખત જુઓ છો એટલે. સો આઈડેન્ટિફાઈ કરવી પડે, ઓળખવી પડે તમારે. ચલો વર્ગમૂળ ને ના જુઓ, વર્ગમૂળ ના જોઈએ તો આપણી પાસે આ પદ આવેલી. હવે આનું વિકલન કરો, 2x² નું વિકલિત 4x, 3x નું 3, 9 નું 0. તો વર્ગમૂળને ન જોતા છેદનું વિકલિત અંશમાં છે, છેદનું વિકલિત અંશમાં છે તો જવાબ 2√2x²+3x - 9+c. આટલી વસ્તુ સમજાય છે? તો આ જે બધી મેં એડિશનલ દાખલીઓ તમને આપી, આજે ચોપડીના દાખલા આપણે જોયા જ નથી, મેં તમને એડિશનલ દાખલીઓ આપી છે. બરાબર છે? તો આ બધી એડિશનલ દાખલીઓ તમારે ફરીથી વ્યવસ્થિત ચોપડામાં ઉતારી લેવાની. હજી ઘણા દાખલા આપણને મળશે, કારણ કે સ્વાધ્યાય 7.2 માં આ જ વસ્તુનો ખજાનો તમને જોવા મળશે. હું કરાવીશ એ પહેલાં તમને આવડી જાય એવા દાખલા છે આમાંથી. A to Z વસ્તુ મેં તમને અહીંયા સમજાવી દીધી છે. સો લગભગ હવે 7.2 પહેલા આપણું કશું કામ અહીંયા રહેતું નથી. અને સૂત્રો બધાએ દરેક લેક્ચરમાં 5-5 વખત મને લખીને હવે 10 વખત સંકલનના સૂત્રો 10 વખત લખવા, ભાઈ ફરીથી કહું છું, અને દરેક પેજ ઉપર તમારું નામ અને દરેક પેજ ઉપર ડેટ લખવાની છે, નહીતર હું બોલાઈશ તાત્કાલિક, યાદ રાખજો ભાઈ. સો દરેક પેજ પર નામ, દરેક પેજ પર ડેટ, અને 10 વખત સૂત્રો સંકલનના દરેક જણે એવરી લેક્ચરમાં સબમિટ કરવાના છે. બરાબર છે? તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતા લેક્ચરથી સ્વાધ્યાય 7.2 ઝૂમ ચાલુ થશે. નહીં ધોઈને બેસી જજો. ઓકે, સહયોગ, બાય બાય.